વિસ્તારમાં છેડતીની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા પોલીસે એક શખ્સની અટકાયત કરી છે. ટીખળબાજોને યુવતીનો નંબર માંગવો ભારે પડી ગયો છે. આર્મીમેનની પત્નીની છેડતી કરનાર બે શખ્સ ઝડપાયા છે. પોલીસે બાઇક નંબરના આધારે અટકાયત કરી હોવાનો સામે આવ્યો છે. પોલીસે હાલ બે શખ્સોને ઝડપી પાડ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ટીખળબાજોને યુવતીનો નંબર માંગવો ભારે પડી ગયો છે. આર્મીમેનની પત્નીની છેડતી કરવામાં આવી હતી ત્યારે આર્મીમેનની પત્નીની છેડતી કરનારા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બાઇક નંબરના આધારે આ બે શખ્સોને ઝડપી પાડ્યા છે. તેઓની અટકાયત કરી છે અને આ સમગ્ર મામલામાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતના કાપોદરા વિસ્તારમાં આ પ્રકારે મહિલાની છેડતી કરવામાં આવી હતી ત્યારે આર્મીમેનની પત્નીની છેડતી કરાઈ હતી. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, સુરતના કાપોદરા વિસ્તારમાં છેડતીની ઘટના બની હતી જેમાં પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે, શું છે વધુ વિગત? મોબાઈલ નંબર માંગી અને તેમની સાથે છેડતી કરી હતી. મહત્વનું કહી શકાય કે આ સમગ્ર ઘટનાને લઈને મહિલા જે છે તેને ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસ કરતા સીસીટીવી ફૂટેજ જે છે તેમાં નજરે ચડેલા જે બાઇક ના નંબર છે તે બાઇક ના નંબર માં ક્યાંક ને ક્યાંક પોલીસે આ બંને જે છે તેમની ઝડપી પડ્યા હતા. જેમાંથી આ કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો જે ભૌતિક છે તે ઝડપાયો હતો અને સાથે સાથે એક અન્ય વ્યક્તિ જે છે પ્રકાશ મેગાભાઈ બંને જે છે તે છેડતીમાં પોલીસે બંનેને ઝડપી પડ્યા હતા. મજૂરો કહી શકાય છે જે પ્રકારે આર્મીની સગર્ભા પત્ની ઘરે થઈ હતી તે દરમિયાન આ બંને આત્રી હતી અને તેમની પાસેથી નંબર માંગ્યા હતા જેથી કરીને મહિલા જે છે તેમને પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ આધારે પોલીસે આ બંને જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી અને કાયદેસર કામગીરી હાથ ધરી છે. દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. આર્મીમેનની પત્નીની છેડતી કરવામાં આવી હતી ત્યારે આર્મીમેનની પત્નીની છેડતી કરનારા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે બાઇક નંબરના આધારે આ બે વ્યક્તિઓની અટકાયત કરી છે અને હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સુરતના કાપોદરા વિસ્તારમાં આ પ્રકારે મહિલાની છેડતી કરવામાં આવી હતી. આર્મીમેનની પત્નીની આ પ્રકારે છેડતી કરાઈ હતી જેમાં બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બાઇક નંબરના આધારે આ બંને વ્યક્તિઓની અટકાયત કરી છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો ટીખળબાજોને યુવતીનો નંબર માંગવો ભારે પડી ગયો છે. આર્મીમેનની પત્નીની છેડતી કરનારા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.